માન્ય દેશના ગૃહમંત્રી બોલે છે, આ દેશની 125 કરોડ ની પ્રજાના શાસકો બોલે છે, 6.5 કરોડ ગુજરાતની પ્રજાના જે શાસકો છે એના ભાષણો એના શબ્દોમાં ક્યાંય તમને મોંઘવારીના મુદ્દાની ચર્ચા દેખાય છે? માફ કરજો, 1100 રૂપિયા બાટલો થઈ ગયો છે ગેસનો, અમે ચૂંટણી પૂરી થાય એટલે 600 માપીશું એવું કોઈ બોલે છે? કુદરતી આફત માં ખેડૂતો બરબાદ થાય, સમજ્યા? ખેડૂતો બરબાદ થાય તો સરકાર બેઠી છે અને બેઠી કરવા માટે ખેડૂતને, કોઈ ખેડૂતના મુદ્દાની ચર્ચા થાય છે? હા, ચર્ચા થાય છે. આ જેટલા યુવાનો ઉભા છે ને, એમાંથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારીઓ કરતા હશે. અહીંયા સામાજિક આગેવાનો બેઠા છે, સમાજના પ્રમુખો બેઠા છે, પોતાના સમાજનો દીકરો પોલીસમાં જાય આનંદ થાય, આર્મીમાં જાય આનંદ થાય, તલાટી બને આનંદ થાય, સચિવાલયમાં ક્લાસ 1 કે ક્લાસ 2 નો અધિકારી બને આનંદ થાય, એની પાસે પૂરતી વ્યવસ્થા નથી. સમાજો ભેગા થાય છે, દાતાઓ ભેગા થાય છે, દાતાઓ દાન આપે છે, એની તૈયારી કરાવે છે. 2 વર્ષ 3 વર્ષ સુધી ગાંધીનગરમાં અમદાવાદમાં દીકરા દીકરીઓને રાખી અને સરકારી નોકરીની તૈયારી કરાવે છે, પરીક્ષા આપીને સાંજે ઘરે આવે છે. બને છે શું? પરીક્ષાનું પેપર ફૂટ્યું. શક્તિભાઈ, એક વખત નહીં, કેટલા નિર્માલ્ય બનાવી દીધા આપણને. એક વખત પેપર ફૂટ્યું, 2 વખત ફૂટ્યું, 3 વખત ફૂટ્યું, 30 વખત પેપર ફોડ્યા. કોને ચેલેન્જ કરી? જેટલા સમાજના સંગઠનો છે અને જેટલા છોકરા સરકારી નોકરીમાં, પોલીસ, મિલિટરીમાં કે તલાટી બનવા જાય છે કે મામલતદાર બનવા જાય છે, એ બધાને ચેલેન્જ કરી, તમારાથી થાય ભડાકા કરી નાખો, લો આ પેપર ફોડ્યા, તમને નોકરી નથી રાખવા, થાય કરી લો. શું કરવું છે આપણે? તમે કોંગ્રેસ ને બતાવો છો રોડ નહીં બને, થાય કરી લો. તમે કોંગ્રેસ ને મારો છો દુકાન કાલથી બહાર, તમે કોંગ્રેસ નું કામ કરો છો વકીલાતમાં કોઈ કેસ નહીં મળે, તમે કોંગ્રેસ નું કામ કરો છો તારી રિક્ષા કાલથી બહાર, તારી જીપ કાલથી બહાર. શું છે આ દેશની લોકશાહી? આ દેશમાં અંગ્રેજોને કાઢી અને ગુલામીમાંથી આ દેશને આઝાદ કોંગ્રેસે કરાવ્યું હતું, આ દિવસો જોવા માટે કરાવ્યું હતું. અને આ દિવસો જયારે બની રહ્યા છે ત્યારે સૌથી પહેલી જવાબદારી કોની છે એ કોઈ નક્કી કરીશું? આપણે ક્યાં બેઠા છીએ? આપણું વિભાજન, આપણા ભાગલા, આપણી ક્યાં બરબાદી, કેટલી બરબાદી કરી નાખી છે એના લેખાજોખા કોઈ કરવા છે કે નહીં? કોંગ્રેસની સરકાર બનશે તો બાયડું નહીં હોય, બાયડું હશે તો લાત મારી અને આ શક્તિસિંહ બેઠા હશે એને તમે મળી શકશો. આ નેતૃત્વ માલિક હશે કોંગ્રેસનું, અને તમે નાના નાના વિખવાદ, મને બોલાવ્યો નહીં, ગઈ ચૂંટણીમાં હામો હતો, આમ થયું તેમ થયું, અમારે બોલવાના વ્યવહાર નથી, જવાય કેમ? 27 વર્ષથી માત્ર ને માત્ર આપણા પોતાના અહમ, ઈગો, એ આપણને ને ગુજરાતને કોરી ખાધા છે, કોરી ખાધા છે. મને માફ કરજો અને વિનંતી કરું છું, આ વખતે ભૂલ્યા તો અહીં જેટલા બેઠા છે ને એ આખા ગુજરાતમાં ભાવ ભૂલ્યા એટલું સમજી જતું. જિંદગી પછી વારો નહીં આવે ચૂંટણીનો, ભાગલા પડાવો ને રાજ કરો. સુંદર મજાનું પુસ્તક આવ્યું છે, પેથાપુરનો ભવ્ય ઇતિહાસ. આ બેઠા છે એમાંથી 90% ઇતિહાસના રચયિતા હતા, માત્ર ક્ષત્રિય શબ્દ ઇતિહાસના
પાનાવાથી કાઢી લઈએ તો ખાલી બે પૂઠા રહી જાય, ઇતિહાસ ખતમ થઈ જાય. શું થયું છે આ સમાજને? શું થયું છે આપણને કે આપણું વિભાજન આપણી બરબાદી કરે તો પણ આપણે વિભાજન થવા દઈએ છીએ? આપણી પોતાની અધોગતિ થાય તો પણ આપણે આપણું વિભાજન થવા દઈએ છીએ? આપણા પોતાના અહમના કારણે જે સત્તા આપણી હોવી જોઈએ સત્તા તરફ આપણે જઈ શકતા નથી, એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આમાં કઈ બદલાવ લાવવો છે કે નહીં, આ સવાલ આજે ગુજરાતમાં લોકો આપણને પૂછી રહ્યા છે. વીરેન્દ્રસિંહ ધારાસભ્ય બનશે તો મોટા કોણ થશો? તમે મીટિંગમાં છે અને સામે ધારાસભ્ય બનશે તો મોટા કોણ થશે? અહીં સરકાર બનશે તો તમે સહેલાઈથી રાતે 12 વાગે ઘરે જઈને મળી શકશો, એના કાનમાં વાત કહી શકશો. 27 વર્ષથી જેની સરકાર છે એને કોઈ મળી શકાય છે? એ કોઈ મળવાનો સમય આપે છે? એ આ બેરોજગાર જે યુવાનો છે એની બરબાદી કરી નાખી, કોઈ ગાંધીનગરમાં એને ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી મળી? જૂની પેન્શન યોજનાના કર્મચારી આંદોલન કરે, રિટાયર આર્મી મેન, લશ્કરનો નિવૃત્ત સૈનિક, ચિલોડા 5,000 સૈનિકો ભેગા થાય, શું માંગ્યું? એની સર્વિસ બુકમાં લખ્યું હતું કે તમે રિટાયર થાવ એટલે આટલું આટલું સરકારે આપવાનું. એની સર્વિસ બુકમાં લખીને આપ્યું હતું એ સરકાર પાસે માંગે, સરકાર ના આપે એ આંદોલન કરે, લાઠીચાર થાય, સૈનિક મરી જાય. શક્તિભાઈ એ હોસ્પિટલ અમે પહોંચ્યા, એ સબ સિવિલમાં આવ્યું હોસ્પિટલ, અમને 4 ધારાસભ્યોને ના જવા દે, નહીં જવાનું. અમે પહોંચ્યા, બળદેવજી, ડોક્ટર સીજે ચાવડા, સુરેશભાઈ ને બધા ચિલોડા થી રિટાયર આર્મી મેન, એમણે સંદેશો કેવડાવ્યો કે સાહેબ ગમે એમ કરીને અમે ના આવીએ ત્યાં સુધી એ સબ એના પરિવારને ન સોંપાય એટલું કરી આપો. ફોન ઉપર રડે કોણ? નિવૃત્ત ફોજી, નિવૃત્ત આર્મી મેન, જેને દેશની રક્ષા કરવા માટે ગોળી ખાવા ગયો હતો ને ગોળી મારવા ગયો હતો, એ બૂમો પાડે કે એની લાશ એના પરિવારને અમે ના આવીએ ત્યાં સુધી ન સોંપાય એટલું અમને મદદ કરો. એક પોલીસ કોન્સ્ટેબલ દીકરો, એને 6 પોલીસ અધિકારીઓ ઘેરીને ઉભા હતા. હું એની પાસે ગયો, દીકરા તને કોઈ તકલીફ છે? બોલી ના શકે, પોતાનો બાપ લાઠીચાર્જમાં મરી ગયો છે, દીકરાની આંખમાં આંસુ નહીં, એને રડવું તો રડી ના શકે પોલીસ કોન્સ્ટેબલ. બીજો દીકરો રડે માથા પછાડે, પેલા દીકરા ઉપર દબાણ એવું હતું કે જલ્દીમાં જલ્દી ડેડ બોડી લઈ લે, શબ લઈ લે, અંતિમ ક્રિયા કરી નાખ, નહીં તો તારી નોકરી જોખમમાં. એક પણ ઉચ્ચ અધિકારી એક પરિવારમાંથી, 3 જિલ્લાની પોલીસ આવે રાત્રે 3 વાગે, એ રિટાયર આર્મી મેનોને એક બાજુ લઈ જઈ એક બાજુ કરી કોર્ડન કરી સબ વાહિનીમાં સબ મુકાય અને વહેલી સવારે એની અંતિમ વિધિ થાય. આ કોની સાથે થયું? રિટાયર આર્મી ફોજી સાથે. સામાન્ય પ્રજામાં સાથે શું થતું હશે? સુરેશભાઈ બેઠા છે અહીંયા, અમારો ધારાસભ્ય, મેં કહ્યું લડવાનું છે માણસા, તો કે સાહેબ મારી તબિયત નરમ રહે છે, પણ જેને લડાવો એને આખા જિલ્લામાં બધી સીટ ઉપર સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે પણ કોંગ્રેસને જીતાડવાની. આ સમાજ જે પાટીદાર સમાજે તાકાત આપી ભાજપને 2001-2002, એના પહેલા લોહી પરસેવો પૈસાથી
भारतीय जनता पार्टी ने सत्ता ना सिंहासन ऊपर जे पाटीदार सभा जे मुक्यो ए पाटीदार सभा ना छोकराओ ने नौकरीओ नथी ए पाटीदार सभा ना लोको नो धंधो पड़ी भाग्यो ए पाटीदार सभा ने आर्थिक परिस्थिति खतम थवा लागी। 5-25 युवानो भेगा थया अने हमने सरकार पासे मांगणी मूकी के अमे आर्थिक रीते बर्बाद थई गया छीए, તમારા રાજમાં અમે ખતમ થઈ ગયા છીએ, અમારા અમારી કઈક વાત સાંભળો, એમણે ભૂમિકા ઉભી કરીને આંદોલન કર્યું, થયું શું? 14 પાટીદાર યુવાનોને ગોળીએ દીધા। શક્તિભાઈ હું કેટલીક વખત કહું છું કે આ લોકોને ભાજપ વાળાને તમે મત આલો ને તો તમને બની ભી કે અને મત આલવાનું બંધ કરો ગોળી મારે બને ભી કે જીજા સાહેબ મારા બને ભી અને એમ કો ભાજપ થઈ તો ગોળી મારે। આવી કિંડાખોરી વાળી પાર્ટી ગુજરાતમાં શાસન કેમ કરે છે એને ખબર પડી ગઈ છે કે પેથાપુરમાં કેટલા વાહ છે, કેટલા વાહમાં કોને ટણી ચડાવી, કોને બાપુ કહીને ઉચ્ચવાન, કોની હામે લાવવા, કોને બે શબ્દો આકરા બોલાવવા, કોનું તોડવું, એનામાં ફાવટ આવી ગઈ છે। અને ફાવટ કેમ આવી ગઈ છે? દેશ જ્યારે આઝાદીની લડાઈ લડતો હતો કોંગ્રેસ, ત્યારે અંગ્રેજોની સાથે ભાજપના વડવાઓ ભળેલા હતા। એ વખતે અંગ્રેજો ભાગલા પાડતા હતા અને એ વખતે અંગ્રેજોની સાથે આ ભાજપનો પરિવાર, ભાજપના વડવાઓ અંગ્રેજોને મદદ કરતા હતા, એટલે એમને ખબર એ વખતની પડી છે કે હિન્દુસ્તાનના ભાગલા પાડવા હોય, સમાજના ભાગલા પાડવા હોય, ગામમાં વિખવાદ ઉભો કરાવવો હોય ને રાજ કરવું હોય તો કેમ કરાય, એમની ગળસુથીમાંથી અંગ્રેજોએ એમને આપ્યું છે। પણ આપણે સમજવું છે કે નહીં? શક્તિભાઈ હું દાવાથી કહી શકું છું, આજે જેટલા ચહેરાઓને હું જોઉં છું એટલા આ બેઠા છે, એટલા નક્કી કરે કે 5મી તારીખ સુધી અમારે મથવું છે, 10 વિધાનસભા જીતાડે એવા લોકો બેઠા છે, 10 વિધાનસભા અસર છે એમની, એમની પકડ છે, એમનું માન છે, એમનો મોભો છે, એ 10 જણા નીકળે તો લોકો રજૈયો પાથરી અને એમનું સ્વાગત કરે એમ છે કે તમે 10 ભેગા થઈને આયા, અમારું આખું ગામ તમારી સાથે છે, એવો પરિવાર અહીંયા બેઠો છે, એવો સમાજ અહીંયા બેઠો છે, પૂછવા આવ્યો છું। પેથાપુર મીટિંગ 27 વર્ષથી મેં બરાડા પાડી પાડી એટલે આતેડા ઊંચા થઈ ગયો છે, ખોળો પાથરું છું, ભીખ માંગુ છું, અને હું સોશિયલ મીડિયામાં સામાજિક સંગઠનોને વાંચું છું, જોઉં છું, એક થાવ, ભેગા થાવ, સંપ કરો, શક્તિ ભેગી કરો, બીજા બધાને સાથે રાખો અને સરકાર લાવો। અને સરકાર કોંગ્રેસની બને તો તમારી ને અમારી ભૂમિકા શું છે? બીજા લોકોને લાઈન, ભાઈ આનું આટલું કામ છે બાપા કરજો ને, આપણા ભાગે તો એ જ આવ્યું છે અને એ જ કરવાનું છે। પણ આ ભવિષ્ય ગુજરાતનું, આ દેશની લોકશાહીનું ભવિષ્ય, આ કિનાખોરીને દાદાગીરી, નાગાઈ અને લુખ્ખાગીરી કરવા વાળા ભાજપની સામે આપણે વાત ભીડવી છે કે નથી ભીડવી? સલંડર થવું છે, તાબે થવું છે, અને સલંડર 27 વર્ષથી થયા છીએ, ભાગલા પડાવવામાં 27 વર્ષ આપણે એને તક આપી છે, અને જો આ વખતે એ તક તમે આપી તો આવતા દિવસના ઇતિહાસો જે આજે આ પુસ્તકમાં લખાયા છે ને એની જગ્યાએ જુદા લખાશે। સમાજને ખતમ થતો હતો ત્યારે તમે શું કર્યું પેથાપુર વાસીઓ? અરે જો તમે કોઈ લડાઈ લડવા વાળો નહીં નીકળ્યો હોય તો એવું લખાશે કે આખો લૂંટ ચાલતી હતી અને ભાજપ ચારે બાજુ અંધાધૂંધી કરી
भाई भाई वच्चे खटरा करावी बारा मारी करावी खैदान मैदान करता था अने ए दिवसे पेथापुर जोतु तू तो इतिहास कई जुदो लखाशे अने ए दिवसे पेथापुर उभो थई अने जो नरसिंहो जीतारवा निकलशे तो आ गौरवशाली इतिहास जे भूतकाळ मां हतो ए भविष्य नो पण इतिहास तमारो ए लखाय આજે ના જે કઈ ના થાય તો કાલ કહુંમાં જે કરવા હોય કરો બેટા શક્તિભાઈ આ બાજુ મને ખબર નથી પણ અમારે બનાસકાંઠામાં કોર્ટમાં સમાધાન ને માન્ય ના રાખે પણ હમ અમે કહુંમો લીધો હોય ને તો જિંદગીમાં કોઈદાર દગો ના થાય તો અમે એવા 5-25 જણા કહુંમાં કરાવવા હોય તો હું શક્તિભાઈ કાલ આવીએ કોક ખોરડે બેસીએ કોક થાબલી ઘર હોય ત્યાં બેસીએ આપણું પર્વ છે આપણી પોતાની પ્રજા આપણું પોતાનું આગવું કૌશલ્ય આપણી પોતાની આગવી ખુમારી આપણે પોતે ગુજરાતને કેવું બનાવ્યું છે ભૂતકાળમાં એ બતાવ્યું છે એ શંકરસિંહ વાઘેલાનું 1 વર્ષનું શાસન હોય કે માધવસિંહ સોલંકીનું શાસન હોય કે અમરસિંહ ચૌધરીનું શાસન હોય કે ચિમનભાઈ પટેલનું શાસન હોય કોંગ્રેસે શાસન કેવું આપ્યું છે એનો ઉજળો ઇતિહાસ છે અને કોંગ્રેસમાં છો એટલે જીવવા નહીં દઈએ એ 27 વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ છે એ ઇતિહાસને બદલવા માટે તમારી પાસે કાકરૂદી કરીએ છીએ વિનંતી કરીએ છીએ ખોળો પાથરીએ છીએ એક વખત 2022નો ગુલાલ ઉડાડો યાર ગુલાલ ઉડાડો આ જેટલા ઉભા છે ને એ ગમે ત્યાં જતા શક્તિભાઈ ની ગાડી હોય જગદીશ ઠાકોર ની ગાડી હોય હું ને આવું બોલવાનો અધિકાર છે મિત્રો તમને તમારું લોહી છીએ તમારો પરિવાર છીએ અમે સમાજ એ 18 સમાજનું ઋણ છે અધિકાર છે અમારો આ સમાજને કહેવાનો નહીતર લોકો હશે ઓ હશે અમારા ઉપર લ્યો નેકડી પડ્યા તા સાફા બોધી બોધી શું કરવું શક્તિભાઈ કઈ કરો આજે નહીં મને પૂરો વિશ્વાસ ધીરેન્દ્રસિંહ અહીં તો જીતો છો હિમાંશુ ને જીતાડશે આ પેથાપુર માણસા જીતાડશે આ પેથાપુર કલોલ જીતાડશે આ પેથાપુર અને બાકી રહેતું હશે દહેગામમાં 5-15% ખૂટતું હશે 4 ગાડીઓ જશે તો દહેગામને પણ પેથાપુર પૂરું કરશે એ જ વિનંતી સાથે અને બોલે બંધાઈએ છે હું ને શક્તિભાઈ બંને કે પાડો યાર વટ પાડો અમુક વખત શક્તિભાઈ ભૂલી જાઉં છું હું પ્રભુક છું એવું પણ લાવો લોકશાહીમાં માથા વધારે છે લોકશાહીમાં સંખ્યા વધારે છે અને જેના માથા વધારે જેની સંખ્યા વધારે જે કોંગ્રેસને માનવા વાળો વધારે એ હોશિયાળો બિચારો ને બાપડો થઈને બેસી રહે પોસાશે નહીં નેતાગીરી તમે લો ઉજળું ભવિષ્ય તમે બનાવો અને ગોળ પતાસા વેચવાનો દાડો 8મી તારીખે તમે લાવો એ જ વિનંતી સાથે સમગ્ર પેથાપુર ને આજુબાજુથી પધારેલા તમામ આગેવાનો ને જગદીશ ઠાકોર ના પ્રણામ વંદન જય હિન્દ જય ભારત